સમાસ ઓળખાવો. સર્વજ્ઞ, સર્વ જ્ઞાન રાખનાર, ઉપપદ. બરોબર છે? ચાલો નેક્સ્ટ. સ્વર્ગસ્થ આવે ને, સ્વર્ગસ્થ તો એ ઉપપદ જ તે, સ્વર્ગમાં સ્થિર થનાર. અહીંયા કોઈ છે નહીં એવું. ઓકે, રૂઢિ પ્રયોગ નંબર લખો. કાંકરો નાખવો, અડચણ ઊભી કરવી. હા નેક્સ્ટ આવ્યો એટલે કોક પાસે કંઈક. કૃતજ્ઞ અર્થવાળો, વિરુદ્ધાર્થી. બીજી વખત પૂછાણું, પહેલો સવાલ કંઈક હતો આ જ, કૃતજ્ઞ. નેક્સ્ટ વિશેષણ શોધીને લખો. તેણે વાદળી ચડ્ડી પહેરી હતી. કેવી ચડ્ડી પહેરી હતી? વાદળી એટલે વિશેષણ. પોલીસ વાળા હોત તો કે શું કે, ખાખી ચડ્ડી પહેરી હતી. નેક્સ્ટ આરએસએસ વાળા હોય તો ખાખી ચડ્ડી આવે. શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે? ચાલો બસ વાતું નહીં. શ સ સ ખોટું, પહેલું નહીં આવે. રૂ શ સ સ બીજું નહીં આવે. સ્ર સ સ સી સાચું છે ભાઈ. જો શા માટે આ અઘરું લાગે ને, અઘરું લાગે ને, ટેન્શન નહીં લેવાનું. આ સ્ર જે છે ને, સ્ર એ શંકોરાના શથી બને છે. આ જો મને ફ શાડી દે, શ ફાડી દેખાય, આ સસલાનો સ છે. તો ક્રમ જો સાચો છે, શંકુરુ ફાડી અને શસ્ત્રુ. પછી વૃ વ વત્તા ર તો પછી જ આવવાનો છે, વૃત્તિ ને વ્રત ને વ્યંગ ને બધું. સમજાય છે મારી વાત? આ ક્રમ સાચો છે કક્કાવારી પ્રમાણે. ઓકે નેક્સ્ટ. કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી? દર્પ, ઘાસ, કચુડો, હિંચકો, કૃપણ, કંજુસ, ગીરા, વાણી. કચુડો, હિંચકો એ તો સાચું જ છે. દર્પ એટલે ઘાસ. ગીરા અને વાણી એ હા એ તમારું ખોટું છે. ગીરા અને વાણી સમાનાર્થી નથી. બરોબર, કૃપણ અને કંજુસ સમાનાર્થી જ છે. નેક્સ્ટ, રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર લખો. તેના મોં પર હાસ્ય રેલાઈ ગયું. હાસ્ય દેખાય નહીં એવી સંજ્ઞાને શું કહેવાય? ભાવવાચક. નેક્સ્ટ, હાથ ચાલાકી. તત્પુરુષ આવશે. બરોબર, હાથ વડે થતી ચાલાકી. ત્રીજી વિભક્તિ લાગી, થી થકી વડે દ્વારા, ચાલાકી બાય હાથ એમ. બરોબર, ઇંગ્લિશ આમ જ તમને આવડશે, બાકી આવડશે નહીં. હેલું છે, ગુજરાતી જેવું જ ઇંગ્લિશ છે. બરોબર, તમને અહીંયા ત્રીજી વિભક્તિ આવડી ગઈ હોય તો ખબર પડી જ જાય કે ત્રીજી વિભક્તિ પેસિવ વોઇસમાં જ વપરાય 80%, જ્યાં બાય આવે ઇંગ્લિશની અંદર, બી વાય બાય. બરોબર છે, એ પેસિવ વોઇસ જ હોય મોટાભાગે. ચાલો નેક્સ્ટ, નિપાત લખો. બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ. નેક્સ્ટ, અલંકાર ઓળખાવો. આ ઇન્દ્રાસન અણગમ્યા અપરાધોનું જન્મસ્થાન. મસ્ત છે, સીધો જવાબ આવડી જાય. રૂપક છે, છે અંદર. ઓકે, કઈ રીતે સમજાવી દઉં. ઇન્દ્રાસનની વાત કરે છે, અણગમ્યા અપરાધોનું જન્મસ્થાન. રૂપ આપી દીધું છે, એમ કીધું હતું ને, આ ઇન્દ્રાસન તો જાણે અણગમ્યા અપરાધોનું જન્મસ્થાન, તો ઉત્પ્રેક્ષા થઈ જાત. બરોબર છે, આ ઇન્દ્રાસન અણગમ્યા અપરાધના જન્મસ્થાન જેવું છે, ઉપમા થઈ જાત. સમજાય છે મારી વાત? ઇન્દ્રાસનની સરખામણી અણગમ્યા અપરાધોના જન્મસ્થાન સાથે કરવામાં આવી છે. અણગમ્યા અપરાધોનું જન્મસ્થાન આખું છે, એની સાથે ઇન્દ્રાસનને તમારે લેવાનું છે. અહીંયા ઇન્દ્રાસન જ ઈ છે એવું કીધું એટલે રૂપ. એની જેવું હોત તો ઉપમા, જાણે ઇન્દ્રાસન હોત અથવા જાણે અણગમ્યા અપરાધોનું જન્મસ્થાન હોત તો ઉત્પ્રેક્ષા. અને એમ કીધું હોત કે આ ઇન્દ્રાસન તો અણગમ્યા અપરાધોના જન્મસ્થાનથી પણ બદતર છે, વ્યતિરેક થઈ જાય. શું થઈ જાય? સમજાય છે આખી વાત? ઓકે, અહીંયા જવાબ આવશે રૂપક. રૂપકના બીજા ઘણા બધા છો. અમે સુકુરુનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર. સુકુરુનું પૂમડું અમે સહી અમે સ્વીકારી લે છે. તમે અત્તર રંગીલા રસદાર છો એ રૂપ જ આપી દીધું છે. કયો અલંકાર આવે? રૂપક. પછી હજી એક છે, તું ઢાળ ડોલ્યો હું ગઝલ નો દીવો કરું. ગઝલ નો દીવો, ગઝલ જેવો દીવો નહીં, ગઝલ રૂપી દીવો નહીં, જાણે ગઝલનો દીવો નહીં. બરોબર, એ વાક્ય પણ રૂપક અલંકારનું છે. યાદ, આ બધા એટલા માટે બોલું છું કે જ્યારે જ્યારે આ પૂછાણા હતા વિદ્યાર્થીઓ ખોટા લખીને આવે. તમને સીધે સીધા અર્થ હોય ને કે દમયંતીનો મુક્ત ચંદ્ર છે તો પ્રેમથી આપણે રૂપક લખીને નીકળી જઈ, પણ આવું જ્યારે આવે ત્યારે ખબર પડે નહીં. પછી એમ થાય કે આ લોકોએ છંદ જ અલંકાર જ પૂછ્યો છે, છંદ નથી પૂછ્યું ને કાંઈક, આપણે એમ ગણવા મળીએ. નેક્સ્ટ, કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી? આસ્તિક નાસ્તિક દેખાડે છે, અદ્વૈત દ્વૈત દેખાય છે, અત ઇતિ જ્વેષ્ઠ ભારત. આ ખોટું છે.
જ્યેષ્ઠનું વિરુદ્ધાર્થી અનુજ થાય. શું થાય? અનુજ. જ્યેષ્ઠ એટલે મોટા ભાઈ, જ્યેષ્ઠ ભ્રાતા. અનુજ એટલે ઉંમરમાં નાનો, નાનો ભાઈ. આના અંગ્રેજી શબ્દો મેં તમને કહી દીધેલા છે, યાદ છે કે નથી યાદ? જો જ્યેષ્ઠનો અર્થ એવો થાય, LDR, એલ્ડર, અને અનુજ એટલે YOUNGER. મારે આ ભાઈબંધનો જન્મદિવસ ઉજવવો છે અથવા તો સ્ટેટસ મૂકવું હોય મારે, તો મારે એમ લખાય કે હેપી બર્થડે ટુ માય યંગર બ્રો, યંગર બ્રધર. એમ ન લખાય કે હેપી બર્થડે ટુ માય સ્મોલ બ્રધર. ઘણા તો હજી અહીંયા ત્યાં આગળ જાય છે, લિટલ બ્રધર. એ તો કેવું હશે, બરાબર? તમે મારા વિશે કાંઈ કોમેન્ટ કરવા જતા હોય તમારે એલ્ડર બ્રધર એવું લખવું પડે. એ વ્યાકરણની રીતે ગ્રામેટિકલ સાચું છે. બિગ બ્રધર એટલે શું? તો ફેટ બ્રધર થઈ જાય, એનું સમાન અર્થ એવું થાય, બરોબર? તમારે એલ્ડર જ લખવું જોઈએ. પછી એક શબ્દ છે ઓલ્ડર. સરખામણીમાં ઉંમરમાં મોટું હોય, બરોબર છે, ત્યારે ઓલ્ડર. પણ વૃદ્ધ એવા અર્થની અંદર, એક કરતા બીજો વૃદ્ધ છે એવા અર્થમાં ઓલ્ડર વપરાય. બે ભાઈઓની વચ્ચે ઉંમરમાં તફાવત હોય, નાનો ભાઈ હોય તો યંગર, મોટો ભાઈ હોય તો એલ્ડર. લખીએ ને ત્યારે કોઈક વાંચવાવાળાને ખબર પડવી જોઈએ કે કોઈક શિક્ષિત વ્યક્તિ લખે છે. ગ્રામેટિકલ ભૂલ નથી એમ. એલ્ડર બ્રધર લખો કેટલું સારું લાગે, યંગર બ્રધર લખો પછી પછી બીજા જેવું જ લાગે, પછી કંઈ નવીન ન લાગે. તમે એમ એમ લખો ને સ્મોલ બ્રધર કે બિગ બ્રધર, એટલે એ ખબર પડી જ જાય કે આ ખાલી ફેસબુક છે એટલે એની પાસે મોબાઈલ છે, નગર એને કાંઈ ખબર પડતી નથી, બરાબર? નેક્સ્ટ છંદ ઓળખાવો. સાચી સલાહ મુજને સખી આપતી તું. ચાલો બધા છે ને બે ભેગા છે, કાંઈ વાંધો નહીં. પહેલાં અક્ષરમેળ કરીએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર ને ચૌદ. ચૌદ જ છે ને? વસંત તિલકા કેટલા અક્ષરનો છે? માલિની પંદર. જવાબ આવશે વસંત તિલકા, બરાબર છે. આનું રીતે બંધારણ છે. તભ જજ ગાગા, તભ જજ ગાગા, એવું બંધારણ છે આનું, યાદ રાખજો. નેક્સ્ટ વિશેષણ શોધીને લખો. દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી. કેવી શ્રદ્ધા હતી? અટલ, જેને ટાળી ન શકાય એવું અટલ. બી. નેક્સ્ટ સંધિ લખો. વાક વતાઈશ વાગેશ, ઓપ્શન ડી, બરોબર. જાગેશ છે, જાગ વતાઈશ જાગેશ, ફેરો વાલો. નિપાત લખો. દિવાલની બારીને પણ રંગ કરાવ્યો, પણ. ચાલો નેક્સ્ટ અલંકાર ઓળખાવો. લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે, જેવો. ઉપમા આપી. લતા મંગેશકરનો અવાજ તો જાણે કોયલનો અવાજ. લતા મંગેશકરનો અવાજ કોયલનો અવાજ છે, કોયલનો જ કહી દીધો આપણે. લતા મંગેશકરનો અવાજ તો કોયલ કરતા પણ મધુરો છે, વ્યતિરેક. લતા મંગેશકરનો અવાજ એટલે લતા મંગેશકરનો અવાજ. આવડી ગયા પાંચે પાંચ? ઓકે. નેક્સ્ટ કહેવતનો અર્થ લખો. તેલ જોવી, તેલની ધાર જોવી, જોઈ વિચારીને કામ કરવું ભાઈ, પાછળથી પસ્તાવવું પડે નહીં. તેલ જોયા પછી તેલની ધાર જોવી એવું ન આવે, કાર્ય સમજી વિચારીને કરવું, બરોબર? ઓકે. શું આવશે? મને આવો ઓપ્શન વાંચો બહુ ગમે બધા. તેલની ધાર પ્રમાણે કામ કરવું, કાર્ય ઝડપથી પૂરું કરવું. ક્યારેક ક્યારેક ખબર ન પડે કે કાર્ય તેલને તલને લેવા શું દેવા છે. હાલો નેક્સ્ટ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો, ચૂલ, એને પ્રાઇમેસ ન કહેવાય. એ ઘરમાં હોય અને એ મોટો ન હોય, નાનું અમતો હોય, સગડીને સગડો એક કે લાગુ પડતા. ચાલો નેક્સ્ટ સમાનાર્થી. ઓશ ઝાકળ. નેક્સ્ટ સંધિ લખો. રઘુ વત્તા ઉત્તમ, રઘુત્તમ આવશે. ક્યાં ગયો? આ રહ્યો રઘુત્તમ, બરોબર છે. રઘોત્તમ કોઈ કરતા નહીં. ઓકે છંદ ઓળખાવો. ચોમાસું તો ખાસું ખૂબ દિશે, દુનિયા ડૂબા ડૂબ, લોક ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતી કાર. ગણવા જ મળવા પડે એવું છે, બીજું કાંઈ છે નહીં. છ, બે, ચાર, ત્રણ, ત્રણ ને ચાર સાત, સાત ને બે નવ, નવ ને છ પંદર, હો ગયા પંદર ને પંદર ત્રીસ. ચોપાઈ લાગુ પડશે ભાઈ, ચોપાઈ. ચાલો ફેરવો, લાવવું લાવી જ દેવું પડે. આમાં આમાં છૂટક્યું જ નથી. અને આ આ પંક્તિઓ છે કવિએ લખ્યા ઉપર આપણે ટિપ્પણી પણ ન કરી શકીએ, બરોબર? ફેરવો. તોય તે ચેક કરી લેજો ભાઈ, તોય ચેક કરી લેજો નિરાતે, ચિંતા ન કરો. અત્યારે કોઈ એમાં નથી આપણે ચર્ચા કરી. શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ લખો.
મા પછી મ નો આવે, મ પછી મા મ ઈ નો આવે, મ નો આવે, મ મ મ મા. ઓકે, આ પેલા મ મ પછી અનુસ્વાર ને છેલ્લે મ પૂરા થઈ ગયા પછી મા. ઓકે, ઓપ્શન ડી સાચો છે. નેક્સ્ટ શબ્દ સમૂહ માટે એક શબ્દ, તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ ઘી ગળથુતી કહેવાય. પંચામૃત નો લખી નાખતે, એમાં પાંચ જાતના અમૃત આવે. ચાલો, ઘણા તો ફેરવો તો, ઘણાની ઈચ્છા એવી છે કે એમાં તો શરબત બહુ પીધું એટલે શરબત જ પાયું. હજી ફેરો, હજી ફેરો. ઘણાને ડાબર ફેરવો ભાઈ, ફેરવો. નીચે પૈકી સાચી જોડણી લખો. તિલાંજલિ ગીતાંજલિની જેમ જ લખાય, તિલાંજલિ. ઓપ્શન સી. ઓકે, ચાલો ફેરવો. કહેવતનો અર્થ, ગરજસરી એટલે વૈદવરી. મતલબી લોકોની વાત છે આ. સ્વાર્થી લોકો હોય ને એની વાત છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ પૂરો થાય છે. સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે. ગરજ હોય તો પણ એ જવાબ આવશે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ પૂરો થાય છે. ઓકે, આગળ. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. આંખ્યું બંધ કરીને લખી નાખવાનો છે. ચોપાય, બરોબર. અખાની અખાની પંક્તિ છે આ. નેક્સ્ટ, અંગૂઠાનો રાવણ કરવો. વધારે વધારીને બોલવું. ચાલો, ના મારે જવું છે, મારે જવું જ છે. જ આવ્યો. નેક્સ્ટ, લીલી સૂકી જોવી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ચડતી પડતીનો અનુભવ કરવો. સુખ દુઃખ જોવા, દિવસ રાત જોવા, ઘણા બધા અર્થ થાય. નેક્સ્ટ, મનેખ જેવા મનેખ નહીં તે. ઉપમા નો આવે. જેવાને નો જોવો, મનેખ ને મનેખને જોવો. અમદાવાદ એટલે અમદાવાદ, મા એટલે મા, ગાંધીજી તો ગાંધીજી. અનન્વય જવાબ આવશે. નેક્સ્ટ, કયો છંદ એકવી વર્ણ સંખ્યા છે. વસંત તિલકા. એ જ આવશે ને? નહીં, સ્રગ્ધરા આવશે. સોરી સોરી સોરી, શું આવશે? સ્રગ્ધરા. મર ભન યય, મર ભન યય, એ એનું બંધારણ છે. વસંત તિલકા તો 14 અક્ષરનો, 15 અક્ષરનો માલિની, શાર્દુળ વિકૃત 19 અક્ષરનો, ઝૂલણા 37 માત્રા. નેક્સ્ટ, અધોગતિ. અધોગતિ છે, દેખાય છે અધોગતિ. આ હા, મેર્યું સી. નેક્સ્ટ, રે પંખીડા સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો. પછી સૂકા પર્ણો વન ગજવતા, શાંત લીલા સદાય. એ બધા મંદાક્રાંતાના ઉદાહરણ છે. હજી મંદાક્રાંતાના એક બે છે. અમુક અમુક ગોખી જ નાખવા. ભમો ભરત ખંડમાં તમે એનો ગણવા જાઓ ને તો ભમો ભારત ખંડમાં એવું આવશે. અને જસ જસ યલગામાં જ ભા ન, તમે આ લઘુ ગુરુને મેચ કરી શકશો નહીં. પણ આ ભા છે ને, અહીંયા ભ આવે, કવિએ છૂટ લીધી છે. બેઠે બેઠું પૃથ્વીછંદનું ઉદાહરણ છે. ભમો ભારત ખંડમાં સકળ ભોમ ખૂંદી વળ્યા, બરોબર. અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય, તું લઈ જા. શિખરણી લખી નાખવાનો. પછી તનું ન્યા ટેન્શન તનું નહીં લેવાનું. એ આખો લખી નાખે તો એનો પ્રશ્ન છે. એ સમજાય છે? અમુક અમુક બેઠા બેઠા લખી જ નાખવાના. ચાલો, કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય. આપણને એ ગણો ને એટલે મંદાક્રાંત જ લાગે. પણ એ લખવાનો ચોપાય છે. એમ કયો છે? ચોપાય. ઓકે, નેક્સ્ટ, અઢળક ઢળિયો રે સાંભળ્યો, અતિશયોક્તિ, બરોબર. ચાલો, વધારે પડતો ઢળી ગયો એમ. આ શું છે? આ નિશાની કઈ છે? ગુરુ વિરામ. કઈ છે? ગુરુ વિરામ. પૂર્ણ વિરામ કોને કહેવાય? તો કે ટપકું. અર્ધ વિરામ કોને કહેવાય? ઉપર ટપકું, નીચે અલ્પ વિરામ. અલ્પ વિરામ કોને કહેવાય? આને, બરોબર. આવી બધી નિશાની આવે. ફેરવો. શાબાશી બદલ આપવા આપતા પોશાક ને સરપાવ કહેવામાં આવે છે, બરોબર. ચાર પાંચ પમદી એ સાંજે ઘણા બધાને સરપાવ આપવામાં આવ્યા. ક્યાં? આપણે અનિલભાઈનું ગામ રાજસ્થળી મુકામે રાત્રે ઘણા બધાના સન્માન કરવામાં આવ્યા, સાલ ઓઢાડીને. તો એ જે સાલ ઓઢાડવામાં આવે ને એને શું કહેવાય? સરપાવ કહેવાય. પારિતોષિક ન કહેવાય, ઇનામને સાલ્યાણું ન કહેવાય. ચાલો, નેક્સ્ટ, આદર સૂચક નિપાત. જી, વિનયવાચક. વિનયવાચક પણ કહેવાય. કૃષ્ણકુમાર સિંહજી, બાજી, માજી, પાજી, એનો આવે. રાહુલજી,
પાર્લેજી, પાર્લેજી આવે, આવે પાર્લેજી, હાર્લેજી. ટૂંકમાં માનવાચક શબ્દ જ્યારે જી વાપરવામાં આવે એને વિનયવાચક અથવા આદરસૂચક નિપાત કહેવામાં આવે છે. નેક્સ્ટ મૃગાંક, વાત થઈ ગઈ મૃગાંક, મયંક, શશિ, ચંદ્ર આ બધા સમાનાર્થી છે. ભાનુ સૂર્ય થાય, ઇન્દુ એટલે ચંદ્ર થાય, શું થાય? ઇન્દુ એટલે સૂર્ય થાય. ઓકે નેક્સ્ટ લાભાલાભ, લાભ અને અલાભ વિરોધી જ્યારે અર્થ બતાવવામાં આવે ત્યારે વૈકલ્પિક દ્વંદ્વ સમાસ, હમણે એવી વાત થઈ હતી બરોબર આ જ ઉદાહરણ સાથે એ વાલા વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. નેક્સ્ટ કયો શબ્દ સાચો છે? ઓકે આપણે વેસ્ટર્ન કલ્ચર, એનું ગુજરાતી ખબર છે પશ્ચિમી સંસ્કૃતિ, એ પશ્ચિમીનું એક બીજું નામ છે પાશ્ચાત્ય, એવો શબ્દ કયો સામાથી? ઓપ્શન સી, વેસ્ટર્ન એનું ઇંગ્લિશ થાય. નેક્સ્ટ ન્યૂનતા સંધિ છોડો, જોડો છોડો, ની હસ્વ આવશે અને ઊંતા, ની હસ્વ વત્તા ઊંતા છે કઈ? ઓપ્શન બી બરોબર. ઓકે નેક્સ્ટ ફેરો તો એમાં પ્યુન પણ એક શબ્દ તમે સાંભળ્યો હતો, પ્યુન પી વત્તા ઊન આવું છૂટું પડે છે બરોબર છે. એવા એવા અપવાદ હોય ને, અપવાદ એ 10-12 તમને આવડતા હોય ને એટલે બે પરીક્ષામાં એક વખત તો હામો મળે મળે ને મળે જ તે. ફેરવો ગ્રહણ વખતે સાપ નીકળવો, મુશ્કેલીમાં વધારો કરવો. એક તો ગ્રહણ હોય કંઈ દેખાતું ન હોય ને એમાં નાગદાદા આવે પછી ગીત આપણે ગાઈ ગો 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 મારો. ચાલો ફેરવો સદાનંદ, સદાનંદ. નેક્સ્ટ સ્તુતિ, એનો સમાનાર્થી પૂછ્યું છે, વખાણ થાય. જો વિરુદ્ધાર્થી પૂછ્યું હોત તો નિંદા જાત બરોબર. સ્તુતિ ને નિંદા વિરુદ્ધાર્થી છે, ખાસ યાદ રાખજો. સ્તુતિ એટલે વખાણ કરવા થાય. નેક્સ્ટ શેઠ સંજ્ઞાનો પ્રકાર કયો છે? જાતિવાચક, જાતિ નગરના શેઠ એ પાછું વ્યક્તિવાચક થઈ જાય બરોબર. શેઠ આખી જાતિ એક છે, બહુ ખરાબ જાતિ છે. ફેરવો વલકલ એટલે શું? ઝાડની છાલનું વસ્ત્ર એને વલકલ કહેવાય. ચાલો ફેરવો બાંધણ છોડવા, નમતું જોખવું. જ્યારે તમે કોઈક જગ્યાએ નમતું જોખો તો એમ કહો હા ભાઈ જે હોય મારી ભૂલ જવા દે ને હાલ જે હોય તે, ત્યારે એને બાંધણ છોડવા એવું છોડ્યા એવું કહેવાય. નેક્સ્ટ ધૂણી ધકે મારા ધૈર્યની જલતું જીવન કાષ્ટ, રૂપક અલંકાર છે. કયો છે? ધૂણી ધકે મારા ધૈર્યની, એટલે રૂપ જ આપી દીધું એ ધૂણીને, મારા ધૈર્યનું રૂપ આપી દીધું. ધૂણી ધકે જાણે મારું ધૈર્ય, તો ઉત્પેક્ષા. મારા ધકતી ધૂણી જેવું મારું ધૈર્ય, તો ઉપમા બરોબર. તમને પહેલાં પણ કીધું હતું, તમને સીધું એમ પૂછશે કે દમયંતીનું મુખ ચંદ્ર છે, તમે રૂપક લખી શકશો. બાકી રૂપક લખવું બહુ અઘરું છે, જ્યાં કાંઈ ન સમજાય લગભગ રૂપક જ આવશે. કાંઈ ખબર ન પડે તો એ ચેક કરવાનું. ઉત્પ્રેક્ષા ક્યારે આવે? જાણે છે કે રખ્યામાં છે તો કે નથી. ઉપમા ક્યારે આવે? સરખામણી, આમાં જેવું સમૂહ સી સમોવડ્યું છે નથી. વ્યતિરેક ક્યારે આવે? એની કરતાં કાંઈકનું કાંઈક કહી દીધું હોય બરોબર છે. સુદામા તો સુદામાનો ભંડાર તો જાણે કુબેર કરતાં પણ વધારે બરોબર છે. એવું બધું જ્યારે કહે ત્યારે એ વ્યતિરેક થઈ જાય. એટલે એની સિવાય કયું આવે? રૂપક. હજી એક રૂપકની અંદર ભૂલાય છે, કંઈક મારે કહેવું છે પણ યાદ નથી આવતું મારું. હે બપોર એક શિકારી કૂતરું છે, આ પૂછાણ હતું. સજીવારોપણ લોકોએ ટીક કર્યું હતું. સજીવારોપણનો અર્થ એવો થાય કે કોઈ નિર્જીવ વસ્તુ હોય અથવા તો જે નાન્યતર જાતિનું હોય એને સજીવ જેવી ક્રિયામાં બતાવવું અથવા સજીવ જેવું કામ કરતું બતાવવું. બપોર એક શિકારી કૂતરું છે, તો બપોરને શિકારી કૂતરાની વાત સરખામણી છે. તો તમે શું સમજો આને? સજીવારોપણ. પણ ખરેખર આ સાચો જવાબ આનો રૂપક આવે. એ બેનો ભેદ
લગભગ શિક્ષકો ઓછો સમજી શકે, હું જેવો સમજો છું એવો તમને સમજાવું છું, ખોટો પડશે નહીં, હું એટલું જ સમજ્યો છું. ચાલો મને બે કે ત્રણ ઉદાહરણ આપણે લખવા છે સજીવારોપણના. સડક પડખું ફરીને સૂઈ ગઈ, નદી ખળખળતી જાણે હસતી હતી, ઘડિયાળના કાંટા જ્યારે આંખ્યા કરે, હવે સમજો મિત્રો, ઘડિયાળના કાંટા નિર્જીવ છે, આંફવાની ક્રિયા સજીવ કરે છે એટલે સજીવારોપણ થયો. નદી નિર્જીવ છે, હસવાની ક્રિયા સજીવ કરે છે, સજીવારોપણ થયો. સડક નિર્જીવ છે, પડખું ફરવાની ક્રિયા સજીવ કરે છે, સજીવારોપણ થયો. તમે સેમ વેમાં આવેલા જાઓ, તમે ભૂલ કરી જ બેસો. બપોર નિર્જીવ છે, કૂતરાની વાત છે, સજીવ. તમે સજીવારોપણ લખો પણ ખોટું છે. શું તફાવત છે એ કહી દઉં. આ ત્રણેય વાક્યની અંદર ક્રિયા થાય છે. દાખલા તરીકે અહીંયા પડખું ફરવાની ક્રિયા, અહીંયા હસવાની ક્રિયા ને અહીંયા આપવાની ક્રિયા થઈ. ક્રિયા બપોરે એક શિકારી કૂતરું છે, ક્યાંક છે ક્રિયા? નથી ક્રિયા. બપોર શિકારી કૂતરાની જેમ કરડવા દોડે છે, આંખ્યું બંધ કરીને સજીવારોપણ લખી નાખજો, કરડવાની ક્રિયા કરે છે. તફાવત સમજાય છે? એ સમજાવવાનો છે, બરોબર. બાકી ગોખી નાખજો, આ એક જ એવું છે કે જે તમને સજીવારોપણ દેખાય પણ રૂપક છે. કદાચ બીજું એ લોકો બનાવી નાખે તો ભાઈ ભગવાન છે પરીક્ષા લેવાવાળા, બરોબર, એનો કાંઈ ભરોસો નહીં. પણ સજીવારોપણને રૂપકમાં કન્ફ્યુઝન થાય, ચેક કરવાનું. ક્રિયા થતી હોય તો સજીવારોપણ, ન થતી હોય તો રૂપક. ઓકે ચાલો નેક્સ્ટ. મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ, ખોટી જ વાત. હાવ ચાલો, હું છંદ ઓળખાવાનો છે. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ. વસંત તિલકા નેક્સ્ટ. રમ્યુન વિરાજી રૌદ્ર નેક્સ્ટ. તાંબુ સંજ્ઞાનો પ્રકાર દ્રવ્યવાચક નેક્સ્ટ. ઉદગ્રીવ બહુવ્રીહી છે, કેવું છે? બહુવ્રીહી છે નેક્સ્ટ. ઓટલો ભાંગવો, ઝઘડો કરવો, શું થાય? ઝઘડો કરવો નેક્સ્ટ. બે પદને જોડવાનું કાર્ય અનુગને નામ યોગી, બે માંથી એક એટલે બે, ઓપ્શન સી જવાબ આવશે નેક્સ્ટ. નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય, ક્રિયાના અર્થમાં વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય નેક્સ્ટ. સહાનુભૂતિ, આ બીજી વખત આવ્યું, હસ્વ દીર્ઘ હસ્વ, યાદ છે? ઓકે નેક્સ્ટ. તું ઢાળ જોલ્યો હું ગઝલનો દીવો કરું, હમણે બોલી ગયો રૂપક, બોલ્યો તો. ઓકે ગઝલ રૂપી દીવો હોત તો ઉપમા થઈ જાત, જાણે ગઝલનો, ગઝલ તો જાણે દીવો તો ઉત્પ્રેક્ષા થઈ જાત, બરોબર. અહીંયા ગઝલનો દીવો રૂપ આપી દીધું છે, રૂપક નેક્સ્ટ. શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે, ગુલાબી વિશેષણ છે, કેવી ઠંડી? ગુલાબી નેક્સ્ટ. રવાનું કાર્ય દ્વિરૂપતિ હોય છે પણ દરેક દ્વિરૂપતિ રવાનું કાર્ય હોતા નથી, સત્ય વાક્ય છે, વાત હમણાં જ કરી હતી તમને પૂરક કોણ અને રેખીક જોડના ખૂણાના ઉદાહરણ સાથે નેક્સ્ટ. ખાંડ ખાવી, અહીંયા જમ મારવી છે ને ત્યાં જખ મારવી આવે એટલે હાવ નવરા રહેવું, બરોબર, જખ મારવી, ખાંડ ખાવી નેક્સ્ટ. બળદ ગાડી, બધી ગાડી કેવો શબ્દ આવશે? મધ્યમ પદ લોપી. બળદ ગાડી, આગ ગાડી, ઊંટ ગાડી, ઘોડા ગાડી, બરોબર, અને આલય પણ, પુસ્તકાલય, દેવાલય, જિનાલય, આ વાત આપણે થઈ ગઈ આરામ ખુરશીની સાથે નેક્સ્ટ. ગુજરાતી ભાષામાં નપુંસકલિંગ કોના માટે પ્રયોજાય છે? સ્ત્રી નાન્યતર, અહીં જશે ખાલી નાન્યતર જાતિ માટે. ઓકે વેરી ગુડ, ચાલો નેક્સ્ટ. ગાંધીજી એટલે ગાંધીજી, માતે માય આવી ગયું, બરોબર. હવનમાં હાડકું, શુભ કાર્યમાં વિઘન નાખવું. ઓકે નેક્સ્ટ.
ધમાલ ન કરો, પૃથ્વી આવશે જભા ન. જુઓ સીધું આ બીજી વખત આવ્યું લગભગ, જભા ન પૃથ્વી, બરોબર. નેક્સ્ટ, રે પંખીડા સુખથી ચડજો, રિપીટ થાય છે. ચાલો નેક્સ્ટ, તમે આવ્યા ખરા, ઓકે નવું જ છે, ટેન્શન નથી. તમે આવ્યા ખરા, ખરા શબ્દનો વ્યાકરણી મોભો દેખાડો. નિપાત લટકણીઓ છે, કેવો નિપાત છે, લટકણીઓ. નેક્સ્ટ, સામાન્ય રીતે છ પંક્તિના કાવ્યને શું કહેવામાં આવે છે, છપ્પા કહેવામાં આવે. હાઇકુની અંદર ત્રણ પંક્તિ હોય, પાંચ સાત પાંચ. નેક્સ્ટ, નીચેનામાંથી પ્રશસ્તિનો વિરોધી, પ્રશસ્તિ એટલે વખાણ, વખાણનો વિરોધી નિંદા. શું આવશે, નિંદા. જુઓ પ્રશસ્તિ એટલે વખાણ થાય, એ તમને ન આવડતું હોય ને તો એ ખ્યાલ આવી જાય. સ્તુતિ, વખાણ અને પ્રશંસા, એ ત્રણ એક હરખા શબ્દ છે, બરોબર. અલગ કયો પડે છે, એક જ જવાબ હોય. નેક્સ્ટ, સમીધ, યજ્ઞમાં હોમવાના લાકડા, યાદ રાખજો. નેક્સ્ટ, નીચેનામાંથી કયો શબ્દ સમાન અર્થ ધરાવતા નથી, મહેનત, પ્રારબ્ધ, પરિશ્રમ, પુરુષાર્થ. આ બેમાંથી તમારે કહેવાનું છે મને. પ્રારબ્ધ એટલે નસીબ થાય, ભાગ્ય, નિયતિ, બરોબર, બાકી બધું મહેનત. ચાલો નેક્સ્ટ, બાળકો માતા પિતાને પ્રશ્નો પૂછતા નથી, કર્મણી બનાવવાનું છે. બાળકો દ્વારા માતા પિતાને પ્રશ્ન પૂછાતા નથી, આવું કઈ છે, પડે લે. બાળકો વડે, બાળકોથી, બાળકો દ્વારા માતા પિતાને પ્રશ્નો પૂછાતા નથી, એટલે આ કર્તરીને આ એનું કર્મણી, આ એક્ટિવ અને આ પેસિવ. ઓકે આગળ, સરદાર પટેલ લોખંડી પુરુષ હતા, ગુણવાચક વિશેષણ આવશે. શું આવશે, ગુણવાચક, લોખંડી હોવું એ ગુણવાચક છે. ચાલો નેક્સ્ટ, લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર પાનેતર. નેક્સ્ટ, નાક લીટી તાણવી, અત્યંત દીનપણે શરણે જવું, બરોબર. તમે કોઈકને આટલો વિશ્વાસ તોડ્યો હોય, અથવા તો એની આમ એવા એવી ફાઇટ આપી હોય કે તમે ઝૂકવું પછી તમારા માટે મરવા સમાન, એની કરતાં વિશેષ થાય, અને પછી તમે હાર માનો છો, ઝૂકી જાઓ છો, ત્યારે એવું કહેવાય કે અત્યંત દીનપણે શરણે ગયા, એણે નાક લીટી તાણી એમ. ચાલો નેટ, મંદાક્રંતા છંદનું બંધારણ, મભન તત ગાગા. ચાલો, નસમર્શ લગા કોનું છે, હરિણી. કોનું છે, હરિણી. જસ્ત જસ્ત યલગા, પૃથ્વી. યમન સભ લગા, શિખરણી. મંદાક્રાંતાનું મભન તત ગાગા. મરભર યય, સ્ત્રગધરાનું છે, બરોબર. જસ તસ તત, જસ તત ગાગા, એ શાર્દુળ વિકૃતનું છે. ચાલો નેક્સ્ટ, ના ના, મસ્ત જસ તત ગા, એ શાર્દુળ વિકૃતનું છે. ઓકે ફેરવો. સ્વચ્છની અંદર તમને પહેલાં કીધું હતું હસવ આવશે, શું હસવ આવશે, શું વત્તા હચ, ઓપ્શન ડી. નેક્સ્ટ, ભમો ભારત ખંડમાં પૃથ્વી, આ ભામાં એણે છૂટ લીધી છે. ભમો ભરત ખંડમાં હોય તો આખે આખું બંધ બેસી જાય, પણ આપણે આંખ્યું બંધ કરીને પૃથ્વી લખીને હાલું હાલતું થઈ જવાનું, બરોબર. ચાલો નેક્સ્ટ, નેક્સ્ટ છે ખોટી જોડણી વાળો શબ્દ, વિચિત્ર ખોટું છે. વિચિત્રમાં બંને હસવા આવશે, અહીંયા બંને દીર્ઘ છે, બરોબર. બાકી કાકલુદ્દીન નિવૃત્ત, ભૂમિકા, ઓલ ઇઝ વેલ. નેક્સ્ટ, મહાદેવભાઈ માત્ર, વાંચવું છે આગળ, માત્ર 50 વર્ષ જીવ્યા. મહાદેવભાઈ 50 વર્ષ જીવ્યા, માત્ર 50, સીમાવાચક નિપાત છે. આગળ, આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું, રેખાકિત પ્રત્યેની વિભક્તિ. મુખથી ત્રીજી વિભક્તિ, થી થકી વડે દ્વારા, ત્રીજીનું નામ કરણ છે, કરણ વિભક્તિ, બરોબર. ઓકે નેક્સ્ટ, કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી. જુઓ તત્પુરુષ સમાસમાં પહેલાં એ કહી દઉં, વિભક્તિનો ઉપયોગ થશે. આઠમાંથી કોઈ પણ વિભક્તિ, દેશ માટે પ્રેમ, અપાદાન, વનવાસ, વન માવાસ, બરોબર છે. પાપ અને પુણ્ય, તો આ દ્વંદ્વ સમાસ છે. સ્નેહાધીન, સ્નેહને આધીન, બીજી વિભક્તિ લાગે છે. એ, બી અને ડી ત્રણે તત્પુરુષ છે. અહીંયા પાપ પુણ્યને, પાપ અને પુણ્ય, અને આવ્યું દ્વંદ્વ સમાસ આવ્યો, એટલે એ તમારો તત્પુરુષ નથી. નેક્સ્ટ, પડતીમાં હોવા છતાં આબરૂ જાળવવાની શક્તિ ધરાવવી,
ભાંગ્યો ભાંગ્યો તોય ભરો છો, બહુ જૂની કહેવત છે, બરાબર પૂછાઈ ગઈ. અને હજી એક છે, જ્યારે કોઈ વ્યક્તિ વારાઘડીએ નિષ્ફળતા મેળવે પણ હાર માનતો નથી, બરાબર, મોરબી કાલ બેઠું, સોરી હા મોરબી મોરબી કાલ બેઠું થઈ જશે. જ્યારે મોરબીની અંદર હોનરત આવ્યું ત્યારે આપણા વડીલો, અહીંયા જે આપણા વડીલો છે, આપણા જે માતા પિતા કે દાદા જે જીવતા હોય કે જે 78-79 અંદર આપણી ઉંમરના હોય ને પૂછજો, એમ થાય કે જમીન ઉપરથી એક સ્થળ આજે વયું ગયું. કચ્છમાં ભૂકંપ આવ્યો, તમને કોઈને સાંભળતો નથી ખબર, હું 9મું ભણતો મને સાંભળે છે, બરાબર 2001માં, અને 26મી જાન્યુઆરીમાં હું NCCમાં હતો, પરેડ ચાલુ હતી અહીંયા આપણે DSP ગ્રાઉન્ડે, અને પાછળથી ઘર હલ્યું, મેં પાછળ ભરીને જોયું હતું પણ મેં તો આમ તો હલ્યું હશે, એ તો 10 મિનિટમાં પરેડ હંકેલી લીધી અને બધા ને કાઢી મૂક્યા, બરાબર. પછી તો ખબર પડી જ જાય, એ સમાચાર આવવા મળ્યા. તેથી આ મોબાઈલનો આટલો યુઝ બિલકુલ હતો નહીં. વાવડ મેળવવા માટે કાયદેસર બીજા દિવસે છાપું આવે ત્યાં સુધી રાહ જોવી પડે, તો જ ખબર પડે કે શું બનાવ બન્યો છે. અથવા ઓલા ટ્રંક કોલ આવતા ફેરવી ફેરવીને કરવાના હોય, બરાબર, અને એમાંય તે ગમે એ કંટાળેલો માણસ હોય આમ સેજ ફોન આખો મૂકી દે એટલે એ ફોન લાગે નહીં. બહુ સેવા કરી દીધી, બહુ કીધું, ભુજ આખું એમ નેસ્ત નાબૂદ થઈ ગયું એવું એવું આખું ઓલું હતું. પણ અત્યારે તમે જે કચ્છને જુઓ એ પછી આખી એક પેટર્ન પડી ગઈ. PTC કરેલું સર મને ખ્યાલ છે, વિદ્યા સહાયકની ભરતી આવે ભુજમાં સૌથી નીચું મેરિટ, હું લેવા કોઈ જાવા રાજી નહોતું. બધા ધરતીકંપ આવ્યો ને ભોમાં સમાઈ ગયા તો બહાર ન આવીએ કાંઈ બીજું હું ને. પણ આજે એ ભુજ એટલું વિકસિત છે કે સૌથી છેલ્લે નથી ભરાતું. દક્ષિણ ગુજરાતની પહેલાં ભુજમાં વિદ્યા સહાયકની જગ્યા ભરાઈ જાય છે, અને ન્યા જમીનના ભાવ અત્યારે આપણા પાલીતાણા બોટાદ જેવા વધી ગયા છે. ભુજ વિકાસ પામી ગયું છે. એટલે તમે એ બધું ભૂલી જાઓ, તમે હિરોશિમા અને નાગાસાકી જાપાન અણુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા, એનાથી મોટી કોઈ શક્તિ છે નહીં. લિટલ બોય ને ફેટમેન આ બે નામ હતા એના એ બોમ્બના, બરાબર. લિટલ બોય હતો એ વધુ હાનિકારક હતો અને ફેટમેન હતો એ ઓછો નુકસાનકારક હતો. જાપાનના બે શહેરો જ નાબૂદ થઈ ગયા. હજી અમુક સમયે ભૂકંપ આવે જાપાનમાં, એવી એની અસર થઈ, બરાબર છે. હજી નાક એના મોટા થતા નથી, દબાઈ ગયા. એની અસર ચીનમાં થઈ, તો એ વિચારો. અત્યારે જાપાનની પ્રગતિ તમે જુઓ, બરાબર છે. આવા અર્થની અંદર મોરબી તો કાલ બેઠું થઈ જશે એવી કહેવત લાગુ.